હલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું ભારત કા પ્રાચીન ઇતિહાસ. રામચરણ શર્માની બુક છે આ, અને આપણે NCERTની બુક કહેવામાં આવે છે આને. આ પણ એક બીજી બુક છે પણ NCERTની જ છે, S.sharma કરીને. જેમ કે સૌપ્રથમ તમને આ બુકની ઇન્ડેક્સ બતાવી દઉં. પ્રાચીન ભારત માટે સારી એવી બુક છે આ. પ્રાચીન ભારતને આધુનિક ઇતિહાસ કાળ વિશે માહિતી આપેલી છે, પછી બીજા અલગ કાળ વિશે માહિતી આપેલી છે. એ તમારે કરવાની જરૂર નથી, પણ અહીંયા હડપ્પીય સંસ્કૃતિ આપેલી છે, પછી ઋગ્વેદિક કાળ આપેલો છે, ઉત્તર વૈદિક કાળ આપેલો છે, જૈન બૌદ્ધ આપેલો છે, ઈરાન આક્રમણો બધા આપેલા છે, મૌર્ય કાળ આપેલું છે અને મૌર્ય કાળના શાસનનું મહત્ત્વ આપેલું છે, સાતવાહન કાળ આપેલા છે અને ગુપ્ત સામ્રાજ્ય વિશેની માહિતી આપેલી છે. પછી ગુપ્તકાળનું જનજીવન એની માહિતી બધી આપેલી છે. હર્ષવર્ધન વિશેની માહિતી પૂરેપૂરી આપેલી છે અને બીજા જ્યારે એના વિશે દર્શનકાળ એટલે ટૂંકમાં આપણે ભક્તિ આંદોલન એની વિશેની થોડી ઘણી માહિતી આપેલી છે. આ પ્રાચીન ભારત માટે સારી એવી બુક છે. જો તમે યુનિવર્સિટી ગ્રંથમાં બોર્ડની ભાગ એક અને ભાગ બે ન કરો અને આ બુક કરો તો પણ ચાલે. આ બુક મહિના ફાવી જાય છે. UPSC માટે પણ આ પ્રિફર બુક કરવામાં આવે છે અને GPSC માટે તો ખાસ આમાંથી ક્વેશ્ચન ઘણી વાર આવતા હોય છે. જેમ કે અહીંયા તમને હું બતાવી દઉં અમુક સંસ્કૃતિ વિશે માહિતી, એટલે તમને ખ્યાલ આવે. જેમ કે અહીંયા હડપ્પા સંસ્કૃતિનો આખે આખો ચેપ્ટર આપેલો, એક ચેપ્ટર કરો તો તમારા માટે ઇનફ છે. બીજી અલગ અલગ બધી ડિટેલ્સ આમાં સારી એવી આપેલી છે. શહેર યોજના વિશે, કૃષિ પાલન વિશે, પશુપાલન, શિલ્પ સ્થાપત્ય વિશે, રાજનીતિ, સામાજિક સંગઠન, ધાર્મિક પરંપરાઓ એના માટે માહિતી આપે. હડપ્પીયાની લિપિ, માપતોલ વિશે, પશુપૂજા, સિંધુ ઘાટીની સભ્યતા વિશે, મૂર્તિઓ વિશે, મુદ્રાઓ વિશે, સિંધુ સંસ્કૃતિનો અંત કઈ રીતે થયો એની વિશે માહિતી આપેલી છે. આવી રીતના સારી એવી માહિતી અહીંયા આપેલી છે. એવી રીતે તમને અહીંયા બીજું જોવો તો કે મૌર્યકાળ વિશે પણ માહિતી આપેલી છે. અહીંયા હું તમને બતાવી દઉં આ બધી. આવી રીતના એક સારી એવી બુક છે જે તમે રિફર કરી શકો છો. એશિયન હિસ્ટ્રી માટે સારી એવી બુક છે. જો તમને વિડીયો સારો લાગે તો શેર કરો વિનંતી. ચેનલમાં નવો હોવો તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને તમને આવા નવા નવા વિડીયો અને કરંટ અફેરના વિડીયો મળતા રહે. થેન્ક યુ.